સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ નાનુભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદકારો એટલે કે બાયર્સના સીધા સંપર્કમાં આવે છે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B કે લેટેસ્ટ સુરત ડાયમંડ એક્સપોઝનું આયોજન વર્ષ જુલાઈ 2018 40 બુથ, બીજી વાર ઓગસ્ટમાં 2019 39 બુથ સાથે અવધ ઉતપિયામાં સાથે કરાયું હતું. બંને એક્ઝિબિશનમાં ખૂબ સફળતા રહી હતા. તો વર્ષ 2020 અને 2021માં કોરોના એમરિકોન જેવા ભયંકર રોગને કારણે આયોજન કરાયું ન હતું. B2B કેરેટેસ સુરત ડાયમંડ એક્સપોઝ 2018 અને 2019માં ખૂબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે એક્ઝિબિશન ખૂબ જ સારી રીતે સફળતા મળી હતી. કેરેટેસ સુરત ડાયમંડ એક્સપોઝના આયોજનથી બાયર્સ સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું હતું, જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 15-17 જુલાઈ 2022 રોજ ક્લબ અવધ યુરોપિયા ખાતે ત્રીજી વાર કેરેટેસ સુરત ડાયમંડ એક્સપોઝનું પ્રદર્શન આયોજન કરાઈ રહ્યું છે. સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ત્રીજી વાર યોજનાર B2B કેરેટેસ સુરત ડાયમંડ એક્સપોમાં નેચરલ ડાયમંડની સાથે સાથે CVD ડાયમંડ એટલે કે લેબ્રોગન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ જ્વેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજી બૂથ રાખવામાં આવેલ છે. આ વર્ષે એક્ઝિબિશન નેચરલ લૂઝ ડાયમંડ, ગુલાબ કટ, પોલકી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારનું હીરાનું કટનું પ્રદર્શન રહેશે. 150 બૂથની અમારી વ્યવસ્થા છે, જેની સામે 170 બૂથની માંગ ઊભી થઈ છે. પ્રીમિયમ બાયર્સ કોમ્પ્લિમેન્ટરી સ્ટે આપવા માટે અવધ ઉતપિયા ક્લબમાં 350 રૂમની વ્યવસ્થા કરાઈ છે. 8-10 શહેરોમાં રોડ શો કરાયું છે અને હજુ વધુ આગામી સમયમાં ભારતમાં નાના મોટા 30-40 બૂથ શહેરમાં જઈ રોડ શો કરાશે. વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઇલેન્ડની બાયર્સ આવે તે માટે માર્કેટિંગ શરૂ થયું છે. તો કેરેટેસ મુલાકાત લેવા દેશ વિદેશથી ખૂબ જ ઓનલાઈન વિઝિટિંગ રીતે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. અંદાજિત 15,000 વિઝિટર્સ આવશે તેવી અપેક્ષા છે. મેં ગૌરવ સેઠી, એક્ઝિબિશન કન્વીનર, સુરત ડાયમંડ એસોસિએશન. કેરેટ સુરત ડાયમંડ એક્સપો 15-16-17 જુલાઈ કો અવધ યુટોપિયા સુરત મેં હોને જા રહી હૈ. ઇસમેં કરીબ 150 બૂથ રહેંગે. इसमें खास जो है नेचुरल और लैब्रोन डायमंड्स के बूथ हैं. ये जो एग्जीबिशन है इसकी खास बात यह है कि जिन लोगों को लूज डायमंड खरीदना है उनके लिए एक सुनहरा मौका है. भारत में बहुत सारी एग्जीबिशंस होती हैं जिसमें 1000 से 1200 बूथ होते हैं, लेकिन किसी भी एग्जीबिशन में 50 या 60 से ज़्यादा लूज डायमंड के बूथ नहीं होते हैं. ये शायद पहली एक एग्जीबिशन होगी जिसमें करीब 100 से ज़्यादा लूज डायमंड के बूथ रहेंगे. तो ये आकर्षण है बायर्स के लिए. भारत के और विदेश के बायर्स इसीलिए सूरत आना चाह रहे हैं. हमारे पास बहुत अच्छा विजिटर रजिस्ट्रेशन हो रहा है और आने वाले समय में ये बहुत बड़ी एग्जीबिशन आके आने वाले समय में उभरेगी. अभी तक कितना रजिस्ट्रेशन हो चुका? करीब हमारे पास अभी 2000 विजिटर रजिस्ट्रेशन हो चुके हैं. विजिटर रजिस्ट्रेशन अभी चालू हुआ है हमारा एक मई से, और इसमें करीब 20 बाहर के फॉरेनर बायर्स के हमारे पास विजिटर रजिस्ट्रेशन हुए हैं, जो कि हमारा लक्ष्य है कि बाहर से हम अपेक्षा रखते हैं कि 100 से ज़्यादा बायर्स आएंगे.